માવદ કંપાની સીમમાં આવેલ સર્વે નંબર 11, 16, 17, 19, 295, 296, 297ની કુલ 165 વીઘા જમીન આવેલી છે. આ જમીનમાં સામાવાડા ગેરકાયદેસર રીતે પોતાના માથાભારે ઇસમો ભૂમાફિયા રાખી ગેરકાયદેસર પ્રવેશ કરી અનેક ઝાડ કાપી નાખી તેમજ જમીનના કબજા બાબતે અવારનવાર ખાતેદારો તથા સામાવાડાની સાથે તકરાર કરી એક માસથી ગુંડાઓ રોકી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જેથી બાળ મામલતદાર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. સામાવાડા ન્યાયાલયમાં નામદાર કોર્ટમાં ગયેલ હતા તે ખોટી રીતે પુરાવા ઉભા કરી લેવાના ષડયંત્રના ભાગરૂપે જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો કરી ગુનાહિત પ્રવેશ કરેલ છે. જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો કરવા જૂની અદાવત રાખી કોઈ પણ ઇસમને ઘા કરી બેસે જેમાં કોઈની હત્યા થઈ જાય તો કોને જવાબદાર રહેશે? સામેવાડા અરજદારના ગામ માધવ કંપાના પશુઓ ગાય ભેંસ બકરી વગેરે જેવા દુધાળા પશુઓને હાંકી કાઢી ઘાસચારો ચરતા અટકાવેલ છે. અરજદારના માધવ કંપાના સીમમાં 11, 16, 17, 19, 295, 296, 297ની કુલ 165 વીઘા જમીન સંયુક્ત વડીલોની ખેતીથી જમીનમાં સામાવાડાઓ અરજદારના ખાતેદારોના પશુઓ માટેના ઘાસચારાના ચાલુ સિઝનમાં ચોમાસાના વાવેતરને નુકસાન કરેલ છે. અરજદાર જીવરાજભાઈ પટેલ, દેવસિંહભાઈ અંબાલાલ, ધીરુભાઈ તેમજ અન્ય માણસોએ બાળ મામલતદાર અને બાળ પ્રાંત અધિકારીને જમીન બાબતે આવેદનપત્ર આપ્યું હતું. માધવ કંપની અંદર અમારી સંયુક્ત માલિકીની જમીન આવેલી છે, એની અંદર ભૂમાફિયાઓ દ્વારા જબરજસ્તીથી દબાણ કરવામાં આવેલ છે. અને આજે અમે હું સમગ્ર ગામ લોકોને જોડે લઈ અને નામદાર મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને એમને જણાવવામાં આવ્યું છે કે આ ભૂમાફિયાઓને અહીંયાથી જલ્દીથી નિકાલ કરવામાં આવે અને હું આ બાબતે તમામ સરકારી અધિકારી અને સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગુ છું કે અમારા ખાતેદારની જે જમીન છે, ખેડૂતોની જમીન છે, એના ઉપર આ ભૂમાફિયાઓ જબરજસ્ત કબજો કરેલો છે અને જે અને એ લોકો જોડે હથિયાર છે, બંદૂકો છે. અમારા બાળકો સ્ત્રીઓ આજે ચાર લેવા જઈ શકતા નથી એ રીતે જબરજસ્તીથી એ લોકોને ધમકાવવામાં આવે છે. તો હું મામલતદાર સાહેબશ્રી તથા સરકારશ્રીને હું આ બાબતે ધ્યાન દોરવા માગું છું કે તેઓ એની આ અમારા જે પ્રશ્ન છે એનો નિરાકરણ લાવે. અમારે માધવ કંપની સંયુક્ત જમીન આવેલી છે, એમાં 7 બ્લોક છે. એ 7 બ્લોકની અંદર જમીનમાં રમેશભાઈ પટેલ, રમેશભાઈ સોની, પછી રમેશભાઈ પટેલ, માધુભાઈ સોની, ઘનશ્યામભાઈ સોની અને મનહરભાઈ પરમાર, આ 4 જણાએ કબજો કરી અને ત્યાં કબજો કરેલો છે અને માણસો ગુંડા રાખી અને ત્યાં બંદૂકધારી માણસો બેસાડ્યા છે. તો અમે અમારા ખેતરની અંદર કામ કરવા જઈ શકતા નથી. જઈએ તો અમને એ ડર છે, કંઈક ખૂનબૂન થઈ જાય, ગોળીબાર થાય, ગોળી બંદૂકો લઈને બેઠા છે, એટલા માટે અમે જઈ શકતા નથી. અમે અહીં મામલતદારમાં ત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારી જમીન 7 બાર અમારા ખેડૂતોનો જ છે. 7 બારમાં ખેડૂતોના 70 નામ છે અને અમે માલિકીની જમીન છે, છતાં પણ એ કબજો કરે છે ખોટી રીતે. તો એ અમારે કબજો દૂર થવો જોઈએ. નામદાર મામલતદાર સાહેબને અરજ આપવા આવ્યા છીએ.